નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આમ તો બધા જ મજામાં હશે, હે ને? મહદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થીઓ સરસ રીતે હાલમાં ઘરે રહીને ભણી રહ્યા છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને ખૂબ સરસ રીતે તમે લોકો અભ્યાસ કાર્ય છે એ તમારું આગળ ને આગળ વધારી રહ્યા છો, તે બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આભાર પણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી આ સ્કૂલ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખરેખર ખૂબ જ વખાણવાને લાયક છે, કારણ કે આવી પરિસ્થિતિમાં પણ તમારું અભ્યાસ કાર્ય ન અટકે, તમારું આવડત છે એ અટકી ન જાય તે માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, અને એમાં તમારો પણ ખૂબ સરસ મજાનો સાથ મળી રહ્યો છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજે ભણવાની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આપણા ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર હાલમાં આપણે છે એ એકમ 5 એટલે કે આપણો જે 5મો પાઠ છે ઉખાણા એ ભણી રહ્યા છીએ, બરાબર છે? તમને હવે ખૂબ સરસ રીતે ઉખાણા આવડી પણ ગયા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમણે નવા નવા ઉખાણા બનાવ્યા હશે, ઘણાએ છે એ પોતાની જૂની બુક્સમાંથી કે નાના મોટા ભાઈ બહેનની મદદ લઈને પણ નવા નવા ઉખાણા શોધ્યા હશે અને એનું લેખન અને વાંચન કાર્ય પણ કર્યું હશે. ઉખાણા દ્વારા છે એ તમારું મગજ છે એ ખૂબ જ સક્રિય રહેતું થાય છે અને તમારી વિચાર શક્તિ છે એ ખૂબ જ સરસ મજાની વધતી જાય છે. માટે ઉખાણા છે એ કરવા પણ ખૂબ જ સારી બાબત ગણાય છે. અહીંયા પણ આપણને છે એ આપણા ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર 8 ઉખાણા આપવામાં આવ્યા છે, કે જેના દ્વારા છે એ આપણે વિચારી અને એનો તાળો મેળવીએ છીએ, એટલે કે એનો સાચો જવાબ છે એને શોધીને લખીએ છીએ. અગાઉ આપણે 2-3 વખત ઉખાણા જોઈ ગયા છે, ફરી એક વખત જોઈ લઈશું અને એનું સ્વાધ્યાય કાર્ય છે એ આગળ આપણે કરતા જઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો, ઘણા બધાને તો હવે એકદમ મોઢે પણ થઈ ગયા છે. ઉખાણા બોલવાની પણ એક અલગ રીત હોય છે, એ રીત પ્રમાણે જો આપણે ઉખાણા રજૂ કરીએ તો સાંભળનારને પણ મજા આવે છે, સાથે સાથે છે એ આપણી આદત પણ સુધરતી જાય છે, આપણી વાણી છે એમાં પણ સરસ મજાનો ફેરફાર આવે છે. તો ઘણા વિદ્યાર્થીઓએ શાળા દરમિયાન પણ આવી ઉખાણાની છે એ સ્પર્ધામાં ભાગ લઈ અને ઇનામ પ્રાપ્ત કર્યું હશે, ઘણાએ છે એ વર્ગમાં પણ સરસ ઉખાણા રજૂ કર્યા હશે, બરાબર છે? જેના દ્વારા છે એ આપણી વિચારશક્તિ ખૂબ જ ખીલી ઉઠે છે. તો આવો આપણે જોઈએ આપણા એકમની અંદર આવતા 8 ઉખાણા, તેની સમજૂતી સાથે તેના જવાબ જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું ઉખાણું કયું છે? સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. શું કહે છે? જુઓ કે સવાર થતાની સાથે આવે છે, સાંજ થતાની સાથે એ અલોપ થઈ જાય છે, એ ક્યાં છપાઈ જાય છે તેના વિશે કોઈ જાણતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ જોયું હતું કે તો બોલો હું કોણ છું, આપણને પૂછે છે કે તો એવું હું કોણ છું. અરે વાહ, અહીંયા આપણને જવાબ પણ રજૂ કરેલો છે અને સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે કે આ છે સૂરજ, કે જે સવારે આવે છે સાંજે જતો રહે છે, વળી પાછું એ ક્યાં સંતાઈ જાય છે, છુપાઈ જાય છે એની કોઈને ખબર પડતી નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ આવશે સૂરજ. ચાલો હવે જોઈએ બીજું ઉખાણું શું છે. એક પાન બીજું પાન, પાનની અંદર પાન,
લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? શું કે છે? તો કે મારી અંદર પાંદડું છે, એ પાંદડાની અંદર બીજા ઘણા પાંદડા છે, એ પાંદડા લીલા રંગના છે અને ધોળા રંગના છે, તો મારું નામ કહો શું છે? ઘણા બધાને તો આ ખૂબ જ ભાવતું હશે શાક, હે ને? આ છે આપણી શાકભાજીની કોબીની વાત, કે જેના જો પાંદડા લીલા અને ધોળા છે, બરાબર છે ને? અને એ પાનની અંદર પાન જોવા મળે છે, બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ઉખાણાનો જવાબ આપ્યો કોબી જ. ચાલો હવે જોઈએ આપણે આગળનું ઉખાણું શું છે. બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો બધા વાંચે. એ બે એવા સગા ભાઈની વાત કરવામાં આવી છે કે જેને આપણે અડ અડ એવું બોલીએ ને તો એ અડતા નથી, અને જો આપણે એવું કહીએ કે અડીશમાં અડીશમાં તો શું થાય છે? તો કે તરત જ એકબીજાને તે અડી જાય છે, બરાબર છે? તો આવું શું છે વિદ્યાર્થી મિત્રો? આવા છે આપણા હોઠ. તો આ ઉખાણાનો જવાબ આવશે હોઠ. ચાલો હવે આગળનું ઉખાણું જોઈએ. શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટમર, ચતુર કરો વિચાર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે તે જન્મે છે પરંતુ તેને શરીર નથી, તેને મોઢું હોતું નથી, છતાં તે અવાજ પેદા કરે છે, અને જન્મતાની સાથે જ એ મૃત્યુ પામે છે. તો એ કોણ હશે? બુદ્ધિશાળી હોય વિચાર કરે, બરાબર છે? તો ચાલો આપણે બધાએ વિચાર કરીશું. ઘણા બાળકો તો વગાડવા પણ લાગ્યા હશે. આ છે આપણી ચપટી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે જે ફટાફટ છે એ મૃત્યુ પામે છે, એને શરીર હોતું નથી પણ જન્મે છે ખરી, અને પાછું મોઢું ન હોવા છતાં અવાજ પણ પેદા કરે છે, તો એ છે ચપટી. ચાલો હવે આગળનું ખાણું જોઈએ. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાઓ મોટો થાઓ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જો તમે આ બાજુ જશો તો હું એ બાજુ આવીશ, જો તમે પહેલી તરફ જશો તો હું પહેલી તરફ આવીશ, એટલે કે તમે જ્યાં જશો ને ત્યાં હું સાથે આવીશ. ઘડીકમાં હું નાનોય થઈ જઈશ, ઘડીકમાં મોટો થઈ જઈશ, જો તમે સૂઈ જશો તો હું સંતાઈ જઈશ. આવું શું છે? આ તો આપણો પડછાયો છે, બરાબર છે? કે જે આપણી સાથેને સાથે જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે હવે આગળનું જોઈએ. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે જ જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. આવું તે વળે શું હશે? ચાલો એની સમજૂતી જોઈએ. એ ઝાડ પર રહે છે પરંતુ પંખી નથી, એની અંદર પાણી છે પણ એ ઘડો નથી, એની માથે જટા છે એટલે કે લાંબા વાળ છે પણ એ સાધુ નથી,
અને ત્રણ આંખ છે છતાં એ ભગવાન શંકર નથી. તો આવું શું છે વિદ્યાર્થી મિત્રો? આવું છે નાળિયેર, બરાબર છે. અહીંયા ચિત્ર પણ તમને આપવામાં આવેલું છે. તો આને આપણે જવાબમાં લખીશું નાળિયેર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ઉખાણાનો જવાબ આવશે નાળિયેર. ચાલો હવે આગળનું ઉખાણું જોઈએ. દુનિયા આખી ઘરમાં આવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું. શું કહે છે? ચાલો સમજૂતી જોઈએ. જેના દ્વારા આપણા ઘરમાં આખી દુનિયાનો પ્રવેશ થઈ શકે છે, એ ફટાફટ કાર્ય કરી શકે છે. તેની એક ક્લિક એટલે કે એક ચાપ દબાવતાની સાથે માહિતીની જાણે બધી જ બારીઓ ખુલી જાય એવું લાગે છે. તો આવું શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણું કમ્પ્યુટર, બરાબર છે. તમે પણ શાળામાં કરતા હતા અને હજુ પણ કરશો. ઘણા બધાના ઘરે પણ હશે. કમ્પ્યુટર કરવું બાળકોને પણ ખૂબ ગમે છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે તો મોટા ભાગના બધા જ લોકો છે એનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા કમ્પ્યુટરની, બરાબર છે. ચાલો હવે આગળ જઈએ. હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બજેટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. શું કહે છે જુઓ? એ હાલે ચાલે છે પરંતુ એનામાં જીવ નથી. એ ચાલે તો છે પણ એને પગ નથી. એની ઉપર બેસી શકાય છે પણ એ બાજટ એટલે કે પાટલો નથી. એ ખવાય છે પણ કદી ખૂટતો નથી. તો આવું શું છે વિદ્યાર્થી મિત્રો? આવું છે હિંચકો, બરાબર છે, કે જેની ઉપર આપણે બેસી અને ખૂબ સરસ રીતે મજા કરતા કરતા હિંચકા ખાઈએ છીએ. ગમે તેટલા ખાઈએ પણ એ ખાલી થતો નથી, બરાબર ને. તમને પણ મન થયું હશે હિંચકા ખાવાનું. ઘણા લોકોના ઘરે પણ આવો હિંચકો હશે, બરાબર છે. ચાલો હવે અહીંયા છે એ આપણા આઠે આઠ ઉખાણા જોઈ લીધા. હવે છે એ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. શું છે પ્રશ્ન? એક છે કે વિકલ્પો છે એને શોધી સાચા જવાબ છે એ બાજુના બોક્સમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ વિકલ્પો. અગાઉ પણ જોઈ ચૂક્યા છે પરંતુ આજે ફરીથી આપણે એક વખત જોઈને આગળ વધીશું. પહેલું છે, સૂરજ ક્યારે આવે છે? રાત્રે, સવારે કે સાંજે? તો સાચો જવાબ આવશે સવારે, બ, બરાબર છે, કે જેને આપણે અહીંયા બાજુમાં રહેલા બોક્સમાં સરસ અક્ષરે લખી દઈશું. બીજો વિકલ્પ શું છે? પાંદડાની અંદર બીજા પાંદડા કોને હોય છે? અ, રીંગણને, બ, મૂળાને કે ક, કોબીજને? તો આપણે હમણાં જ ઉખાણામાં જોયું કે કોબીજને પાનની અંદર પાન હોય છે અને આ પાંદડા છે એ લીલા ધોળા હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે બાજુના બોક્સમાં આપણે લખીશું ક. હવે જોઈએ ત્રીજું ઉખાણું. આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે? અ, પડછાયો, બ, ચંદ્ર કે ક, તારા? તો આપણી સાથે છે એ દિવસે અ, પડછાયો છે એ ફર્યા કરે છે, જે આપણે ઉખાણાની અંદર આવી જાય છે. તો અહીંયા બોક્સમાં આપણે લખીશું અ. આમ તો તમે બધાએ લખી પણ નાખ્યું હશે.
ચલો હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 2. આપણે અગાઉ કરી ચૂક્યા છે, ફરી આજે એક વખત જોઈને આગળ વધીએ. પ્રશ્ન 2 છે, એક વાક્યમાં જવાબ આપો. સૂર સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? તો જવાબમાં તમારે આ રીતે ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે કે સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે. બરાબર છે, આપણા પહેલાં જુકાણાની અંદર આ જવાબ છે એ આપણને મળી જાય છે. બીજો પ્રશ્ન છે, કવિએ કોબીજની શી ઓળખાણ આપી છે? તો એનો જવાબ છે એ આપણે લખીશું કે કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે જવાબ લખીશું. એની પછી ત્રીજું શું છે જોઈએ, હોઠ કેવા સગા ભાઈ છે? તો એનો જવાબ આવશે, હોઠ એવા સગા ભાઈ છે કે આપણે અડ કહે તો એ એકબીજાને અડકતા નથી અને અડીશમાં કહીએ તો તરત જ એકબીજાને અડકે છે. આ હોઠ છે એ આવા સગા ભાઈ છે. ચાલો ચોથો પ્રશ્ન શું છે વાંચીએ બધા. મો ન હોવા છતાં કોણ અવાજ કરે છે? તો એનો જવાબ આવશે કે મો ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. બરાબર છે, તો આ જવાબ આપણે આ રીતે લખીશું. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન અને જવાબ. પાંચમો પ્રશ્ન છે, જટા હોવા છતાં જોગી કોણ નથી? તો એના જવાબમાં લખીશું, નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી. તમારે પણ આ જ રીતે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો એનો જવાબ આવશે, કમ્પ્યુટર છે ઈ જ્ઞાનની બારીઓ ખોલે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે હાલમાં જે કંઈ માહિતી જોઈતી હોય તો આપણે છે એ કમ્પ્યુટર દ્વારા સર્ચ કરીને પ્રાપ્ત કરી શકીએ છીએ. ચાલો હવે જોઈએ એની પછીનો સવાલ, ચપટીની શી વિશેષતા છે? ચપટી જન્મતાની સાથે જ મરણ પામે છે, આ એની મુખ્ય વિશેષતા છે. બરાબર છે, ચાલો જોઈએ આઠમો સવાલ, જે ખવાય છે પણ ખૂટતો નથી એ શું છે? બરાબર છે, એવું તે શું છે જે ખાઈએ છે પણ ખૂટતું નથી? તો એનો જવાબ આવશે, જે ખવાય છે પણ ખૂટતો નથી એ હિંચકો છે. બરાબર છે, તમે પણ સરસ રીતે હિંચકા ઘણા બધા ખાતા હશો, ઘણાના ઘરે પણ આવા હિંચકા હશે જ. તો એનો જવાબ આવશે, હિંચકો. ચાલો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાનો જન્મ થાય છે પરંતુ તેને શરીર હોતું નથી, એવું શું છે કે જે જન્મે છે પરંતુ તેને શરીર નથી હોતું? તો એના જવાબમાં આવશે, ચપટી, કે જે ઉખાણાની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે, ચાલો જોઈએ બીજું. ખાલી જગ્યાને લીલા ધોળા પાન હોય છે, આવું શું છે?
આ છે આપણા શાકભાજીની અંદર આવતી કોબીજ, કે જેને લીલા ધોળા પાંદડા હોય છે. ત્રીજી ખાલી જગ્યા શું છે ચાલો જોઈએ. ખાલી જગ્યા ઘડીકમાં નાનો થઈ જાય, ઘડીકમાં મોટો થઈ જાય. તો આ છે આપણો પડછાયો, બરાબર છે. ચોથી ખાલી જગ્યા શું છે? ખાલી જગ્યાને ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી. આપણે જાણીએ છીએ કે શંકર ભગવાન માત્ર એવી વ્યક્તિ છે કે જેમને ત્રણ આંખ હોય છે, પરંતુ આ શંકર ભગવાનની વાત નથી. તો એવું શું છે? તો એ છે નાળિયેર, કે જેને ત્રણ આંખ છે એ જોવા મળે છે. તો આ જોઈ આજે આપણે ચાર ખાલી જગ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર, કે જેમાં કીધું છે આપણને કે જે વિધાન ખરું એટલે કે સાચું હોય એની સામેના બોક્સમાં સાચાની નિશાની કરવાની છે, અને જે વિધાન ખોટું હોય એની સામેના ખાનામાં ખોટાની નિશાની કરવાની છે. ચાલો જોઈએ પહેલું વિધાન શું છે. નાળિયેરને જટા હોવા છતાં એ જોગી નથી. શું કીધું છે? કે નાળિયેરને જટા હોવા છતાં જોગી નથી, એ વાત સાચી છે. હા, એ વાત સાચી છે. એટલે બાજુના બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. બીજું શું છે ચાલો જોઈએ. હિંચકો ખવાતા જ્ઞાનની બારીઓ ખુલ્લી જાય છે. ના, હિંચકો ખવાથી કોઈ જાતની જ્ઞાનની બારીઓ ખુલતી નથી, માત્ર આનંદ જ પ્રાપ્ત થાય છે. એટલે આ વિધાન છે એ ખોટું બનશે, કેમ કે કમ્પ્યુટર છે એના દ્વારા જ્ઞાનની બારીઓ ખુલે છે. તો આ વિધાનને આપણે ખોટું રજૂ કરીશું. ત્રીજું છે, નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે. હા, સાચી વાત છે કે નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે. તમે બધા પણ પીતા હશો જ. હવે જોઈએ ચોથું વિધાન. પડછાયો નાનો મોટો થતો નથી. ના, ખોટી વાત છે. પડછાયો નાનો મોટો થાય છે. જેવી રીતે સૂર્યપ્રકાશ છે એની ગતિ હોય એ રીતે એ નાનો મોટો થતો જાય છે. તો આ વિધાન પણ આવશે ખોટું, બરાબર છે. તો આ રીતે તમારે સધ્યે પોથીમાં ખરા ખોટા કરવાના છે. ચાલો હવે જોઈએ એનાથી આગળનો નવો પ્રશ્ન. શું છે? તો કે નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના ઉત્તરની ફરતે રાઉન્ડ કરવાનું છે. આપણે આઠે આઠ ઉખાણાના જે જવાબ છે એને ગોતવાના છે, અને પછી એના ફરતે છે એ આપણે રાઉન્ડ પાડવાનું છે. તો એની માટે આપણે ઉખાણાને યાદ કરવા પડશે. તો પહેલું ઉખાણું શું છે ચાલો યાદ કરીએ. સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. આવું આપણને ઉખાણું આપેલું છે, કે જેનો જવાબ આવે છે સૂરજ. તો આવો જવાબ છે એ આપણે આ જે કોષ્ટક છે એમાંથી ગોતવાનો છે, અને પછી આવી રીતે રાઉન્ડ પાડવાનું છે, બરાબર છે. તો ચાલો બધાએ ગોતશે. જો અહીંયા છે એ આપણને બતાય છે સૂરજ. તો અહીંયાથી છે એ હું આવી રીતે સરસ મજાની રીતે વ્યવસ્થિત રાઉન્ડ પાડી દઈશ, બરાબર છે. તમારે પણ તમારી બુકની અંદર આવી રીતે કરવાનું રહેશે. ચલો હવે જોવું પડશે આપણે બીજું ખાણું શું હતું. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ.
તો આનો જવાબ છે કોબી જ. તો બધાએ છે આમાં કોબી જ ક્યાં લખેલું છે એ ગોતવાનું છે. જો અહીંયા લખેલું બતાય છે કોબીજ, હું અહીંયાથી છે એ સરસ મજાનું સર્કલ પાડી દઈશ, બરાબર છે? જો થઈ ગયું. તો આવી રીતે તમારે પણ કરવાનું રહેશે, બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ ત્રીજું ઉખાણું. બે સગા ભાઈ અડઅડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે. તો આવું શું છે? આ તો આપણા હોઠની વાત થઈ, બરાબર છે? તો જુઓ બીજી લાઈનમાં હોઠ એ જવાબ આપણને મળે છે, તો એની ફરતે આપણે સરસ રીતે છે એ ગોળ કરીશું. ચાલો બધાય વ્યવસ્થિત છે એ કરવાનું રહેશે. એની પછીનું ઉખાણું શું છે ચાલો જોઈએ. શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટ મરે, ચતુર કરો વિચાર. તો આ વાત છે એ આપણી ચપટીની છે, કે જે અહીંયા છેલ્લેથી બીજીની લાઈનમાં છે એ આપણને બતાય છે. ત્યાં છે એ આપણે સરસ રાઉન્ડ પાડી દઈશું. ચાલો હવે એની પછીનો ઉખાણાનો જવાબ ગોતીએ. આમ જાઉં તેમ જાઉં, જ્યાં જાઉં ત્યાં સાથે જાઉં, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં. આવું શું છે ચાલો બધા જુઓ. આ છે આપણો પડછાયો. જુઓ અહીંયા છે એ આપેલું છે પડછાયો, તો અહીંયાથી છે એ આપણે રાઉન્ડ પાડી દઈશું. ચલો હવે એની પછીનું ઉખાણું જોઈએ. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે જ જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. આવું શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત કરી છે નાળિયેરની, બરાબર છે? અહીંયા છે એ નાળિયેર એવું આપેલું છે, નાળિયેર. તો અહીંયાથી છે એ આપણે એને રાઉન્ડ કરી દઈશું. તમારે પણ તમારા પુસ્તકની અંદર આવી રીતે જ કરવાનું રહેશે, બરાબર છે? ચલો હવે આગળનું ઉખાણું જોઈને એનો જવાબ શોધીએ. દુનિયા આખી ઘરમાં આવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી, એક જ ક્લિકમાં કરતું. આવું તે શું છે? આ વાત કરી છે આપણને કમ્પ્યુટરની, બરાબર છે? તો અહીંયાથી ઊંધું કમ્પ્યુટર લખેલું છે, જુઓ કમ્પ્યુટર, એટલે અહીંયાથી છે એ આપણે રાઉન્ડ કરી દઈશું. ચાલો હવે સૌથી છેલ્લું ખાણું બાકી રહ્યું, બરાબર ને? હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. આવું શું છે? આ તો બધા બાળકોને પ્રિય એવો હિંચકો છે, બરાબર ને? તો અહીંયા લખેલું છે હિંચકો, જેની ઉપર આપણે સરસ મજાનો રાઉન્ડ કરી દઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે છે એ સરસ મજાનું આવા રાઉન્ડ પાડી દેવાના છે, બરાબર ને?
ચાલો હવે જોઈએ આગળનો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન છે સાચી જોડણી કરો, બરાબર છે? તો આ જોડણી છે ને એ તમારે પુસ્તકમાંથી શોધીને કરવાની હોય છે, છતાં આપણે જોઈ લે કે કેવી રીતે લખાય છે. પહેલું છે હો ઢ, હો ઢ ન આવે, હો ઠ આવે, બરાબર છે? તો અહીંયા છે એ આપણે લખીશું હો ઠ, બરાબર છે? તો જોઈએ કેવી રીતે લખાય. તમારે આ રીતે હોઠ લખવાનું રહેશે. બીજું છે ચપટી, તો આ ટી છે એ આ રીતે આવે નહીં, પરંતુ આ રીતે આવે, એટલે તમારે આ રીતે લખવાનું રહેશે. ત્રીજું છે પાંદડું, પાંદડું ન આવે પરંતુ પાંદડું આવે, અનુસ્વાર કરેલા નથી. તો આ રીતે આપણે અનુસ્વાર દ્વારા લખીશું. ચોથું છે ઉઘ, ઉઘ ન આવે પરંતુ ઊંઘ આવે, અનુસ્વાર કરેલું નથી. તો આ રીતે આપણે ઊંઘ લખીશું. એની પછી છે શરીર, શરીર ન આવે પરંતુ શરીર આવે, શંકોરાનો શ આવે, એટલે એ રીતે આપણે લખીશું. ત્રિનેત્ર પણ જોડણી ખોટી છે, તેની સાચી જોડણી આ રીતે થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 શીખ્યા. તો હવે જોઈએ આજનું ઘરકામ. આજના ઘરકામમાં તમારે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 5 અને 6 છે એ પૂરવાનો છે, બરાબર છે? તમે ઘરે રહીને ખૂબ સરસ મજાનું ભણી રહ્યા છો, હોમવર્ક કરી રહ્યા છો, સરસ ટેસ્ટ આપી રહ્યા છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સરસ મજાનું ભણતા રહ્યો તેવી શુભેચ્છા.